આપનું નામ? મારું નામ ઉષાબેન સંજયભાઈ દલાલ. અરે ઉષાબેન બંસીલાલ દલાલ. તમે કેટલા વર્ષોથી આ શ્રીજીના આગમનમાં જોડાયેલા છો? અમે લગભગ 65 સાલથી અમારા મોટા મંદિર યુવક મંડળ આ ગણેશ પર લાવે છે. પહેલા નાના પાયા પર હતું, હવે બહુ મોટા પાયા પર છે. શ્રીજીને જે 10 દિવસ લાવવામાં આવે છે એમાં કઈ કઈ તમારે જે આયોજનો કરવામાં આવે છે, 10 દિવસ કેવી રીતે તેમની પૂજા કરવામાં આવે છે? જો 10 દિવસ તો અમારે ત્યાં સવાર સાંજ ધાર્મિક રીતે મહારાજ પૂજા કરાવે છે, અને સવાર સાંજ આવે છે, બે ટાઈમ આરતી થાય છે, અને આરતીમાં સાંજે મોટા ભાગે બધા જ જોડાય છે. સવારે પણ આરતી થાય છે, બે ટાઈમ પ્રસાદની વ્યવસ્થા છે, અને અમારું મંડળ સેવા કાર્યમાં જોડાયું છે. અમે દર વર્ષે રક્તદાન શિબિર 10 દિવસ પૂરી ચલાવીએ છીએ, એટલે 10 દિવસમાં જેટલું રક્ત ભેગું થાય ને એમાં ખૂણે ખૂણેથી એવું કંઈ નહીં, બધા જ આવે છે અને સ્વેચ્છાએ બધું રક્તદાન કરી જાય છે. અને અમારા મંડળના છોકરાઓનું આયોજન એટલું સરસ છે કે અમને ઘરડા બુઢાને નાના મોટાને કોઈને તકલીફ નહીં પડે. અમારી પહેલી ફિકર અમારી રાખે છે આ લોકો કે ભાઈ અમારા વડીલોને તકલીફ નહીં પડવી જોઈએ. આજની મહિલાઓ માટે હું મેસેજ આપું છું કે મહિલાઓએ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ પડવાની જરૂર નથી, આપણે બધામાં આગળ જ રહેવાનું છે. હું પોતે પણ ટીચર હતી, પ્રિન્સિપલ હતી, ને રિટાયર થયા અને મને 23 વર્ષ થઈ ગયા છે. હું 2000 સાલમાં રિટાયર થઈ છું અને નગર પ્રાચી શિક્ષણ સમિતિમાં જ હતી. અમે દેશ માટે પ્રાર્થના કરીશું કે અમારા દેશ પર સારામાં સારો તમારો આશીર્વાદ આવે અને કોઈ પણ જાતની વિપત્તિ નહીં આવે. જો કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારત દેશ ઘણી પ્રગતિમાં છે, અને આપણે જે મોટો ભય હતો તે અત્યારે મોદીજીના રાજમાં આપણે એવું સાંભળતા નથી, આતંકવાદીઓનો ત્રાસ. મારું નામ સંજય બંસીલાલ દલાલ, હું મોટા મંદિર યુવક મંડળના પ્રમુખ અને વોર્ડ નંબર 3 કોર્પોરેટર. અમારું દર વર્ષે પરંપરા મુજબ એર ઇન્ડિયા પાસેથી કોર્ટ્સ ઓફિસ રોડ થી જ આગમન થાય છે. આપને મારે સંખ્યાબળ તો કહેવાની જરૂર જ નથી, આપ પોતે જ જોઈ રહ્યા છો નજારો, એટલે સંખ્યાબળ હું કહું તે સારું નહીં લાગે, પણ સમગ્ર સુરત આમાં જોડાયું છે અને જોડાવા માટે તત્પર છે. આ યાત્રા કોર્ટ્સ ઓફિસ રોડ પરથી થઈને અમારા મંડળ મોટા મંદિર યુવક મંડળ પર થશે. દેશ માટે અમે સનાતન રાષ્ટ્ર અને હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય, લોકો લગી હિન્દુ ધર્મની માહિતીઓ પહોંચે અને જાગૃતતા આવે એ જ અમારો વર્ષોથી સંદેશ રહ્યો છે. મેહુલ જડિયા. તમે આ મંડળમાં કેટલા વર્ષોથી જોડાયેલા છો? મારી ઉંમર 42 વર્ષની છે. જ્યારથી હું સમજતો થયો ત્યારથી જ આ મંડળ સાથે જોડાયેલો છું. આ મંડળ જ અમારું છે. આ મંડળની સ્થાપના કેટલા વર્ષ? આ મંડળની સ્થાપનાને 56મું વર્ષ છે. 1968માં અમારા મોટા મંદિર યુવક મંડળની સ્થાપના થઈ હતી અને અમારી એ સ્થાપનાનું 56મું વર્ષ છે. આપ જો મંડળનો ઇતિહાસ જોશો તો છેલ્લા 22-23 વર્ષથી મોટા મંદિર યુવક મંડળ એ સમગ્ર સુરત શહેરની અંદર સેવાના રંગમંચ તરીકે જાણીતું છે. સમગ્ર સુરત શહેરની અંદર ગણેશોત્સવના આયોજન સાથે જો સમાજલક્ષી અને સેવાલક્ષીનું કાર્યક્રમોનું જો આયોજન કરતું થયું હોય તો એ મંડળ છે અમારું મોટા મંદિર યુવક મંડળ. સુરત શહેરની અંદર વર્ષ 2005થી લઈને વર્ષ 2013 સુધી સમગ્ર સુરત શહેરની અંદર અમે સર્વશ્રેષ્ઠ આયોજન બદલ પ્રથમ ક્રમ મેળવ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં અમે 2 વખત પ્રથમ ક્રમ મેળવ્યો છે અને મંડળ છેલ્લા 20 વર્ષોથી સમાજલક્ષી સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન 10-10 દિવસ કરતું આવ્યું છે. તમે સુરતના અન્ય ગણેશ આયોજકોને શું મેસેજ આપો? સુરતના ગણેશ આયોજકો જેમ જાણીએ છીએ કે જેમ મહારાષ્ટ્રમાં અત્યારે ભારતમાં સૌથી વધારે ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે, તો આપણા ગુજરાતની અંદર સુરત એક મહારાષ્ટ્રનું એક બીજું એવું શહેર બની રહ્યું છે જ્યાં ગણપતિ ઉત્સવ ખૂબ જ મોટા પાયે ઉજવાઈ રહ્યો છે. આપ પણ જોશો કે લોકો આગમન ગણપતિ દાદાની આગમન યાત્રાની અંદર ખૂબ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, ખૂબ જ ઉમંગ ઉત્સાહ હોય છે.
નાના બાળકોથી લઈને વડીલો દરેકે દરેક જણ આ ગણપતિ દાદાની આગમન યાત્રામાં જોડાતા હોય છે. માત્ર અને માત્ર મોટા મંદિર યુવક મંડળનો ઉદ્દેશ્ય એટલો છે કે દરેકે દરેક, આપણો આ ધર્મ હિન્દુ ધર્મ છે અને આ હિન્દુ ધર્મ જાતે જે પણ તહેવારો જોડાયેલા છે તો શહેરનું નાનામાં નાનું મંડળ હોય કે મોટામાં મોટું મંડળ હોય, દરેકે દરેક જણ એક સાથે જોડાઈને આપણા આ ધાર્મિક ઉત્સવને આપણે ઉજવીએ અને આપણું સંગઠન મજબૂત કરીએ અને જે દિશામાં જે લોકો આડી તરફ જઈ રહ્યા છે તે દિશામાં યુવાનો જાય નહીં અને આ ગણપતિ ઉત્સવના માધ્યમથી એક ધાર્મિક રીતે યુવાનો જોડાય એવો અમારો ઉદ્દેશ્ય છે. આપ અમારા મંડળથી અજાણ છો બેન, પરંતુ આપને માહિતી નહીં હોય તો અમારું મોટા મંદિર યુવક મંડળ અમારા ગણેશ ઉત્સવનું જે બી ફાળો છે એનું 50% ફંડ આ લોકસેવાના કાર્યો માટે વાપરતું હોય છે. આ જે પણ ખર્ચો થઈ રહ્યો છે તે પર્સનલ વ્યક્તિગત લોકોનો એક ઉત્સાહ છે, ઉમંગ છે અને લોકો અંદર કરી રહ્યા છે અમારા જ મંડળના સભ્યો. પરંતુ ગણેશ ઉત્સવનો જે પણ ફાળો હોય છે તો આ વર્ષે પણ અમે ગણેશ ઉત્સવના તમામે તમામ 10 દિવસ સહિત પરિવારોને રોજે રોજ આમંત્રિત કરવાના છે અને એક પરિવારને દરરોજ 51,000 રૂપિયાનો ચેક આપીશું. 10 દિવસમાં 5 લાખ રૂપિયાના ચેક મોટા મંદિર યુવક મંડળ તરફથી અપાવવાના છે.